અરવલ્લી જિલ્લાના મેઘરાજના અંત્યાર વિસ્તારના ગરીબ લોકો છેલ્લા 3 માસથી કરેલા મનરેગા કામના નાણાથી વંચિત, ગરીબોની હોરી બની હૈયા હોરી. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને કામના પ્રમાણમાં રોજગારી મળી શકે તે માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ગરીબ લોકોને તરાવમાં ચોકડી ખોડવી વગેરે કામ આપવામાં આવે છે અને એ કામના નિયમ મુજબ નાણાં ચૂકવવામાં આવે છે. ત્યારે મેઘરજના આંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આશરે 300થી વધુ પરિવારોએ છેલ્લા 3 માસથી મનરેગા દ્વારા કરેલ કામના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. આ ગરીબ લોકોના હાલ રોજગારી માટે એકમાત્ર આધાર મનરેગાના કામ ઉપર છે, ત્યારે છેલ્લા 3 માસથી ખાવા પીવા માટે ફાંફા પડી રહ્યા છે. આદિવાસી સમાજ માટે હોળી એ મુખ્ય તહેવાર ગણાય છે, ત્યારે નાના બાળકો પણ તહેવાર ટાણે કપડાં વગર ટરવરે છે. ત્યારે આ વર્ષે પૈસા વગર ગરીબોની હોરી હૈયા હોરી બની ન રહે એમ છે. 3-3 માસથી કામના નાણાં ન મળતા ઘરનું તંત્ર બદલાઈ ગયું છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, છતાં તંત્રના પેટનું પાણી હરવું થતું નથી. આ તરફ ગરીબ શ્રમિક મનરેગાના નાણાં વગર ટરવાઈ રહે છે. છેવટે તેઓએ હોરી સમય નાણાં મળે તે માટે પોતાના નિવાસસ્થાને જ રામધૂન કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી ઝડપી મનરેગાના હકના નાણાં માટે માંગ કરી છે. જયદીપ ભાટિયા, જેડેસ ટીવી, અરવલ્લી. હાથ કામ 100 દિવસ વાળું આપજો તે અમારે આજ સુધી પૈસો નહીં મળ્યો હે. આ તે અમારે આ તહેવાર આવી ગયો તે છોકરાને કપડાં લાવવા પડે, સંપલ લાવવા પડે. અમારે પણ લબરું કપડું જ ઉજે ને પગમે પહેરવા સંપલ જ ઉજે. અને આ તહેવાર હે તો અમારે કઈ રીતે આ તહેવાર ઉજવવાનો? અમારે ઘેર ખૂબ નબળી પરિસ્થિતિ આવી ગઈ અને અમારે એવો ગરીબ પરિસ્થિતિ હે. અમારે તો સાહેબ તમે જુઓ તે તમે જાણો. અમારે રાહત કામ કીધું તો પૈસો પડજો ના હે સાહેબ. આ તો પાણી પીવા નહીં ફાંપો પડે. અમારે આ ઉનાળાનો દાડ આવી ગયો તે પાણી બી અમને નહીં મળતું હે. અનાજ બી એ નહીં મળે. કઈ રીતે મળે સાહેબ? એટલે અમારે આ તહેવાર માટે પૈસા જુઝી અમારે. આ 4 દિવસ 2 દિવસ રહે જાય ઉળિયાડા તો પછી અમારે શું કરવાનું એમ? હવે જોકે હોળીનો તહેવાર આવ્યો અને માણસો માટે માણસો પાસે કોઈ પૈસા એવા છે જ નહીં કે કોઈ ખરીદી કરી શકે અને માણસોને જે ઘેર બાળકોને કપડાં લાવી શકે, બીજું ત્રીજું એના માટે મજૂરી કરી છે. તો જે મજૂરી કરી 3 મહિના સુધી આજ સુધી પગાર નથી પડી, એ પગાર જો આ 2 દિવસમાં પડી જાય, જો હોળી સારી રીતે માણસોને થાય એવી અમારી આશા છે. અને પૈસા પડવા જ જોઈએ, સરકારશ્રી આદેશ છે કે આપવા જોઈએ એમ. માણસોને પરિસ્થિતિ પ્રમાણે જો અત્યારે શું કઈ રીતના ખરીદી કરે, પાણી પીવાનું, ખાવાનું, વસ્ત્ર પહેરવા માટે તો બાળકોને જરૂર છે તે વસ્તુને પૈસા પડતો થઈ શકે. આ નરેગા જે કામ કર્યું. શિવ પેલેસ રસ સેન્ટર. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214.
તાતીજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451